ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું 28 જૂનના ડેલી કરંટ અફેર્સ વિશે. તો જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે, ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે, ત્યાંથી પણ તે જોડાઈ શકે છે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં પાસપોર્ટ સેવા એપ કોણે લોન્ચ કરી? તો તાજેતરમાં પાસપોર્ટ સેવા એપ સુષ્મા સ્વરાજે લોન્ચ કરી. બરાબર છે. આ પાસપોર્ટ સેવા એપનો બેનિફિટ છે કે આ એપથી તમે દેશના કોઈપણ એરિયાથી પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો. બરાબર છે. આ એનો મોટો બેનિફિટ છે. અને સુષ્મા સ્વરાજ કોણ છે? સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ મંત્રી છે. તો હવે વિદેશ મંત્રાલય વિશે થોડું જાણી લે. વિદેશ મંત્રાલયની સ્થાપના 2 સપ્ટેમ્બર 1946 થયેલી. અને ભારતના પહેલા વિદેશ મંત્રી કોણ હતા? તો ભારતના પહેલા વિદેશ મંત્રી હતા જવાહરલાલ નહેરુ. બરાબર છે. જેમને વડાપ્રધાન પદ સાથે વિદેશ મંત્રી તરીકેની પણ જિમ્મેદારી નિભાવી હતી. તો તાજેતરમાં પાસપોર્ટ સેવા એપ સુષ્મા સ્વરાજે લોન્ચ કરી, જે ભારતના વિદેશ મંત્રી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડ કોને મળ્યો 2003નો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડ કોને મળ્યો? તો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડ લોરેન્સ હદ્દાદ અને ડૉક્ટર ડેવિડ નાબ્રોને મળ્યો. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ લોરેન્સ હદ્દાદ અને ડૉક્ટર ડેવિડ નાબ્રોને મળ્યો. બરાબર છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી અને ખાદ્ય નીતિજ્ઞ ડૉક્ટર ડેવિડ નાબ્રો અને લોરેન્સ હદ્દાદ, જેઓ વિશ્વ સ્વાસ્થ્ય અને સંયુક્ત રાષ્ટ્રથી સ્વાસ્થ્ય અને ભૂખના વિષય પર કામ કર્યું છે. બરાબર છે. અને આ એવોર્ડ એમને વોશિંગ્ટનના એક એગ્રીકલ્ચર એવોર્ડ સમારોહમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હવે ફ્રેન્ડ્સ, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ વિશે થોડું જાણી લઈએ કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડની સ્થાપના 1986 થઈ હતી. અને આના સ્થાપક કોણ હતા? તો વિશ્વ શાંતિ એવોર્ડ જીતનાર, બરાબર છે, 1986 વિશ્વ શાંતિ એવોર્ડ જીતનાર નોર્મન બોરલોગે કરી હતી. કોણે કરી હતી? નોર્મન બોરલોગે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડની સ્થાપના કરી હતી. બરાબર છે. સા ઉદ્દેશ્યથી કે જે વૈજ્ઞાનિકો અને જે સામાન્ય લોકો ફૂડ અને ફૂડની ક્વોલિટી અને એની ગુણવત્તામાં સુધારો કરતા હોય, બરાબર છે, એના ઉપજાઉમાં, તે એ લોકોને સન્માન આપવા માટે અને નામ ના મળે એ માટે આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓક્સિટોસિન પર ક્યારથી લાગશે પ્રતિબંધ? તો ઓક્સિટોસિન પર 1 જુલાઈથી લાગશે પ્રતિબંધ. બરાબર છે. ઓક્સિટોસિન પર ક્યારથી લાગશે પ્રતિબંધ? તો 1 જુલાઈથી. બરાબર છે. તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 1 જુલાઈ 2018થી ઘરેલું ઉપયોગ માટે ઓક્સિટોસિન ફોર્મ્યુલેશનના નિર્માણ પર બેન મૂકી દીધો છે. આથી ઓક્સિટોસિન અને તેના ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મૂક્યો. બરાબર છે. કે ઓક્સિટોસિન અને તેના ફોર્મ્યુલેશન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. અને હાલના આપણા વર્તમાન સ્વાસ્થ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે? તો શ્રી જેપી નડ્ડા. તો ઓક્સિટોસિન પર ક્યારથી લાગશે પ્રતિબંધ? તો 1 જુલાઈથી ઓક્સિટોસિન પર પ્રતિબંધ લાગશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સીબીઆઈસીના નવા ચેરમેન કોને નિયુક્ત કર્યા? તો સીબીઆઈસીના નવા ચેરમેન એસ રમેશને નિયુક્ત કર્યા. બરાબર છે. સીબીઆઈસીના નવા ચેરમેન એસ રમેશને નિયુક્ત કર્યા. હવે સીબીઆઈસીનું ફૂલફોર્મ જાણી લઈએ. સીબીઆઈસીનું ફૂલફોર્મ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. સીબીઆઈસીનું ફૂલફોર્મ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ. બરાબર છે. અને રમેશ, જે એસ રમેશ છે, 1981 બેચના ઇન્ડિયન રેવન્યુના ઓફિસર છે. રમેશ 1981 બેચના ઇન્ડિયન રેવન્યુના ઓફિસર છે. ઓકે, અને સીબીઆઈસી વિશે જાણી લે. સીબીઆઈસીની સ્થાપના થઈ હતી 26 જાન્યુઆરી 1944. સીબીઆઈસીની સ્થાપના થઈ હતી 26 જાન્યુઆરી 1944. અને સીબીઆઈસી નાણાં મંત્રાલયના અંડર કામ કરે છે. બરાબર છે. સીબીઆઈસી કોનો અંડર કામ કરે? તો નાણાં મંત્રાલયના અંડર કામ કરે છે. ઓકે, તો સીબીઆઈસીના નવા ચેરમેન કોને નિયુક્ત કર્યા? તો એસ રમેશને. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈએસએસએફ જુનિયર વિશ્વકપ 2018માં, બરાબર છે, આઈએસએસએફ જુનિયર વિશ્વકપ 2018માં કોણે ગોલ્ડ મેડલ જીતી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો? આઈએસએસએફ જુનિયર વિશ્વકપ 2018માં શૂટિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીતી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો? તો જવાબ છે સૌરભ ચૌધરી. બરાબર છે. જવાબ છે સૌરભ ચૌધરી. સૌરભ ચૌધરીએ જુનિયર વિશ્વકપ 2018માં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો. અને સૌરભ ચૌધરીની ઉંમર છે 16 વર્ષીય. જે ભારતીય શૂટર છે સૌરભ ચૌધરી, એમણે જર્મનીના સુહાલમાં, બરાબર છે, 16 વર્ષીય ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ જર્મનીના સુહાલમાં આઈએસએસએફમાં જુનિયર વિશ્વકપમાં મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. બરાબર છે. હવે આઈએસએસએફનું ફૂલફોર્મ જાણી લઈએ. તો આઈએસએસએફનું ફૂલફોર્મ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન.
ISSF નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન અને આ એવોર્ડ એમને 10 મીટર એર પિસ્ટલની ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. બરાબર છે, આ જે ગોલ્ડ મેડલ છે એમને 10 મીટર એર પિસ્ટલની ઇવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ISSF જુનિયર વિશ્વકપ 2018માં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો? તો સૌરભ ચૌધરીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આજનો ક્વેશ્ચન છે, આદિ રાણી કલિંગ જનજાતીય રાણી કોમ્પિટિશન કોણ જીત્યું? આદિ રાણી કલિંગ જનજાતીય રાણી કોમ્પિટિશન કોણ જીત્યું? તો ફ્રેન્ડ્સ, આનો જવાબ કોમેન્ટ બોક્સમાં અચૂકથી આપજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.